જો શોભિતા શણગાર ગીરી વરધારી રે લટકાવો શિરલાલ જીરે સુમક કલંકાર રે લટકાવો શિરલાલ જીરે સુમક કલંકાર રે બ્રહ્માનંદ ના વાલ મચાવો નાનક દીઓ
ઓ મારા મંદિરમાં મહારાજ ઢોલિયો ઢાળી રે સુંદર મેશણ
Oh,
રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનમ ભુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. સર્વાવતારી આરાધિષ્ટ દેવ, આપણા સર્વ કોઈના હૃદય સમ્રાટ એવા બોટાદ વિહારી વાલાવાલા હરિકૃષ્ણ મહારાજ, મહિલા મંદિરમાં બિરાજતા આપણા સૌ કોઈના લાડીલા વાલીડા ઘનશ્યામ મહારાજ, એમના પવિત્ર સાનિધ્યમાં વર્ષોથી રહી અને આપણે એમની ઉપાસના અને એમની ભક્તિ કરીએ છીએ, એવા હરિકૃષ્ણ મહારાજના લાડીલા સર્વ કોઈ સત્સંગી બહેનોને ભાવથી મારા જય સ્વામિનારાયણ. આજે દીપાવલીનો પવિત્ર દિવસ છે. નિયમ પ્રમાણે જોઈએ તો આજે 14 છે, પણ આપણને જેમ મોટા મોટા દિવસો વધારે પસંદ છે એમ ગ્રહણને પણ દિવાળી ઝપટમાં આવી, અને આમ પણ ગ્રહણ ન હોય તો તમે અત્યારે ખાસ કરીને રસોડામાં વધારે રહેતા હોઈએ એની પણ ઘણી બધી શાંતિ છે જે રાખતા હોય એના માટે. તો આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ આ હળહળ કળિયુગની અંદર જ્યારે આ અવની ઉપર મનુષ્ય જન્મ ધારણ કરી અને પધાર્યા, તમે એક વાતને યાદ રાખજો કે તમે રાસ લીધો એનો થાક ઉતારવા માટે તમને નથી બેસાડે, એટલે આંખો ખુલ્લી રાખજો. તો મહારાજ આ અવની ઉપર આવ્યા અને આપણે જાણીએ છીએ એમ કે પૂર્વે મોટા મોટા ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી સાધના કરીને ખપી ગયા તોય જે પ્રાપ્તિ થઈ નથી એ પ્રાપ્તિ આપણને રમતા રમતા કેવી રીતે કરવી, એવો કંઈક બહુ સુંદર અક્ષરધામમાંથી વિચાર લઈ અને ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર પધાર્યા છે. આ કળિયુગની અંદર માણસ ગમે એટલી સાધના કરે તોય જે પ્રાપ્તિ ન થાય, અને એ પ્રાપ્તિ આજ આપણે માથે ગાજી રહી છે, કળશ ચડાવ્યો કલ્યાણનો અને સૌના મસ્તક પર મોડ. તમે બધાએ જાણો છો કે માથે મોડ ક્યારે મૂકાય? લગ્ન થાય, કોઈ પરણવા માટે આવવાનું હોય ત્યારે માથે મોડ મુકાય. તો આજ સર્વ જીવાત્માઓ જે જે મહારાજના આશ્રિત છે, મુમુક્ષુ છે, પૂર્વજન્મના પુણ્યશાળી છે, એના માથે ઠાકોરજીએ મોડ મૂક્યો છે અને વર સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ છે. માટે આપણા જેવું કોઈ જ ભાગ્યશાળી નથી. હિન્દુસ્તાનની અંદર અનેક સંપ્રદાયો છે, દરેક સંપ્રદાયોની કલ્યાણની રીતિ અલગ અલગ હોય છે, બધાની સાધનાઓ અલગ અલગ હોય છે, પણ ભગવાન શ્રી હરિ આખી દુનિયા ઉપર અને મહારાજને તો કળિયુગના લક્ષણો કહેવાય ખબર હશે, એટલે ભવિષ્ય ઉપર દીર્ઘદ્રષ્ટિ દોડાવી અને મહારાજે સુંદર ઉત્સવ પરંપરા આપણને આપી છે જે વૈષ્ણવ સંપ્રદાયમાં વલ્ભાચાર્યજી મહારાજે પણ આપેલી છે. તો એ ઉત્સવ પરંપરાના માધ્યમથી આપણે ભગવાનમાં જોડાવાનો પ્રયાસ કરવાનો છે. દાખલા તરીકે બોર્ડની અંદર અઠવાડિયા કે 15 દિવસથી લખવું હોત કે મહિલા મંદિરે દિવાળીને દિવસે 3-6 ધ્યાન શિબિર રાખી છે, કેટલા આવીને બેસે તે તમે મને કહો અને કેટલા જાગતા બેસે. પણ ઉત્સવની પરંપરા છે તો એને યોગે કરી, તમને ખ્યાલ છે વચનામૃત વાંચો છો પ્રથમનું ત્રીજું, છઠનું વચનામૃત છે, ભગવાન શ્રી હરિએ એવું કહ્યું કે જીવાત્માઓના કલ્યાણ માટે અમે આ ઉત્સવ સમયાઓ બાંધ્યા છે. મહારાજ કે અમે એકાદશી, જન્માષ્ટમી, રામનવમી આદિ જે ઉત્સવો કરીએ છીએ એને યોગે કરી અને ગૃહસ્થ સાધુ સત્સંગી એને ભેગા કરીએ છીએ
તો એની પાછળનો ઈશક ખાઈને ખૂંદવું કે ઠીકડા મારીને બધાને ભેગા થઈને આનંદ કરીને પ્રસાદી ખાઈને જતું રહેવું, એવો મહારાજ કે અમારો ઈશક નથી. કારણ કે આ કળિયુગ ચાલે છે, કળિયુગની અંદર એક જગ્યાએ સ્થિર બેસવું માણસને બિલકુલ, બાદ કરતા થિયેટર ત્યાં હોય તો શાંતિથી હલઈ નહીં ચલાય નહીં, અંધારામાં રૂપિયા આપીને ગૂંગળાઈ મરે, આ કળિયુગનું લક્ષણ છે. બાકી માણસને શાંતિથી બેસવું બિલકુલ ગમતું નથી. એટલે ભગવાન શ્રી હરિએ આપણને ઉત્સવ સમયના માધ્યમથી પેંડામાં નાખીને કડવી ગોળી આપી છે. કારણ કે પેંડો ગળે લાગે ને એના માધ્યમથી આપણે કડવી ગોળીને ગળી જઈએ તો મહારાજ કે અમે જે જે ઉત્સવ સમયાઓ બાંધ્યા છે તો એ ઉત્સવ સમયા માણસને યાદ રહી જાય. જુઓ બધાની રીત અલગ અલગ હોય, કોઈને કોઈકની સાડીઓ કોણે નવી પહેરી છે કોણે, અને અત્યારે તમારે એવું માર્કિંગ વધારે હોય તો એમાં મન હોય, કોઈ કોઈને દાગીના હોય તો એમાં મન હોય, કોઈ કોઈને ભાગશાળી હોય તો નંદ સંતોના કીર્તનો ગવાતા હોય એના શબ્દોમાં મન હોય. ભૂમાનંદ સ્વામી કહે છે ઘરે કોઈ નથી સુને મંદિર આપણા બેનો રાજ. હવે એવા કોઈ હોય એને એમાં લક્ષ્ય હોય. એટલા બધા અદ્ભુત નંદ સંતોએ શબ્દો લખ્યા છે. તો બધાની રીત અલગ અલગ હોય, કોઈને પ્રસાદમાં હોય, કોઈને શૃંગાર હોય, હમણાં દીપમાળા થશે તો કોઈને એમાં પણ રસ હોય, કોઈના સુરતવાળા આવ્યા એને જોવામાં રસ હોય. એટલે કહેવાનો મતલબ એ કે જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એ વસ્તુ બની શકે કે આપણને અંતકાળે સાંભળે. એનું કારણ છે કે આપણે જેવો માનીએ છીએ એવો અંતકાળ નથી. મહારાજે એવું કીધું કે એક વખત સ્વામિનારાયણ નામ લે તો અમારે એનું કલ્યાણ કરવું, પણ અંતકાળે ક્યાંય વૃત્તિ ન જાય તો. બાકી તમે એક વખત સ્વામિનારાયણને 1.25 લાખ માળા ફેરવો તો કલ્યાણ ન થાય, પણ અંતકાળ આપણો ત્યારે જ સુધરે કે અંતકાળે આપણી વૃત્તિ ભગવાનમાં હોય. ઘણી વખત કેવું લાગે કે ઘણાનું જીવન જોતાં એવું લાગે કે આનું કલ્યાણ હજી અઘરું છે, પણ અંતકાળે એને ભગવાન યાદ આવી જાય. યાદ કરો આપણા ગુજરાતનો જેને ગૌરવ કહેવાય એવા મહાત્મા ગાંધીજી, એની જિંદગી જોતાં તમને એવું લાગે કે આને ભગવાન અંતકાળે યાદ આવશે? કેટલી વાર આ દેશને આઝાદ કરવા માટે જેલમાં ગયા, સત્ય અને અહિંસા ઉપર જેણે જબરજસ્ત સત્યાગ્રહ કરી અડધી રાતે અંગ્રેજોને અહીંથી ભગાડ્યા, 190 વર્ષના નાખેલા મૂળિયા હતા એની સત્તાને મૂળિયામાંથી ઉખેડી નાખી, અને એ ગાંધીજીએ આ દેશ માટે પોતાની જાતને નીચોવી નાખી. એ પોરબંદરના વણિક છે ને આફ્રિકા જઈને બેરિસ્ટર થયેલી એ વ્યક્તિ છે, અને છતાંય આ દેશની અંદર ભણીને આવ્યા, ત્યાંનું થોડુંક જોયું બધું કલ્ચર, અને પછી અહીંયા આવી અને ગાંધીજીએ જોયું કે મારા દેશની પ્રજાને પહેરવા પૂરા કપડાં નથી મળતા, એને જ્યાં સુધી પૂરા કપડાં ન મળે ને ત્યાં સુધી હું એક જ વસ્ત્ર પહેરી અને મારી જિંદગી કાઢીશ. આવા કોટ ટાઈ શૂટવાળો વ્યક્તિ એણે એક પોતળી રાખી. હવે એની જિંદગી જોતાં આપણને એવું ન લાગે, પણ કાયમને માટે જ્યારે જ્યારે એને સમય મળે ત્યારે અખંડ રામ નામનો જપ એની જીભે થતો હોય, અને એ વ્યક્તિને સ્વપ્નું પણ નહોતું કે મને આવી રીતે મારવામાં આવશે. અને એ જ ગાંધીજી દેશને સ્વતંત્રતા મળી ગઈ, અને એના ને એના સાથે રહેનારા, આપણને ઘણીવાર આપણામાં બહુ વિશ્વાસ હોય છે, પણ એની ને એની સાથે રહેનારા નથુરામ ગોડસેએ પ્રાર્થના કરીને જ્યારે એ પ્રાર્થના ભવનમાં જતા હતા એ વખતે એને પાછળથી ગોળી મારી, અને એ વખતે એ મહાપુરુષના મોઢેથી શબ્દ નીકળ્યા, હે રામ હે રામ હે રામ. આ અઘરામાં અઘરું છે. મેં તમને જે કહ્યું એ ત્રીજું વચનામૃત તમે વાંચો તો એની શરૂઆત એમ થાય છે કે જેને ભગવાનમાં અખંડ વૃત્તિ રહેતી હોય એણે પણ ઉત્સવ સમયાને સંભાળી રાખા. હવે મને આપો જવાબ કે તમારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે? જેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહેતી હોય, આજ પવિત્ર દિવાળીનો દિવસ છે, આંગળી ઊંચી કરો, કોઈને પણ નહીં. હવે વિચારો કે અખંડ વૃત્તિ રહેતી હોય એણે પણ ઉત્સવ સમયના માધ્યમથી ભગવાનને સંભાળવાનો પ્રયાસ કરવો. મહારાજ કે અમે જે જે લીલાઓ કરી હોય એને સંભાળી
રાખવી, સાધુ સત્સંગી બ્રહ્મચારી એને પણ સંભાળી રાખવા, કોણે? જેને અખંડ ભગવાન દેખાતા હોય એણે પણ. તો પછી આપણે તો સંભાળવા જરૂરી જ છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ઉત્સવ હોય, અહીંયા હોય, બીજા કોઈ પણ મંદિરોમાં, ક્યાંય પણ હોય, શિબિરો હોય, સમયાઓ હોય, પાટોત્સવો હોય, કાંઈ પણ સાધુ સંતો હરિભક્તો આચાર્યશ્રી બધા ભેગા થયા હોય અને એ માહોલની અંદર એ વ્યક્તિ જાય અને એને કદાચ ગોપીનાથજી મહારાજનું રસોડું સાંભળી જાય, તોય રસોડું કોનું? ગોપીનાથજી મહારાજનું, હરિકૃષ્ણ મહારાજનું, ગઢપુરનું. અને ગઢપુર યાદ આવે તો કીધું અધિક ગઢપુર સાતપુરી ચાર ધામથી અને પ્રેમાનંદ કે જમદૂત ભાગે ગોપીનાથ નામથી. તો એને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ સાંભળી આવે તો એના જીવનું જરૂર રૂડું થાય. એટલા માટે ઉત્સવ સમયા છે. એટલે તમારે રાસ લેતા લેતા એટલે જ વચ્ચે બેહાડ્યા, પણ એની સામે કોઈ જોતું જ નથી, એકબીજાના લટરપટર સામે જ જોયા કરે. તો આ ઉત્સવનું માધ્યમ, આવો સરસ મજાનો વર્ષનો જ્યારે છેલ્લો દિવસ હોય ત્યારે આખા વર્ષનો આજે હિસાબ કરવાનો હોય ને, ક્યાંય પણ ભૂલો થઈ હોય તો આજ એવું ભગવાનમાં ધ્યાન રાખીને એવા નાચીએ. મહારાજને નાચે એ બહુ ગમે. ભગવાન એવું કહે છે કે બેઠા ગાય ત્યાં ઊભો સાંભળું અને ઊભા ગાય ત્યાં હું નાચું, મારા ભગતથી ક્ષણ નહીં અળગન ભણે નરસૈયો સાચું. આવો ભગવાનનો નિયમ કે મારો ભક્ત બેઠો બેઠો મંજીરા કરતાલ ઘૂઘરા લઈને ગાતો હોય તો હું એક પગે ઊભો ઊભો સાંભળું અને એ ઊભો ઊભો જો ગાય તો હું નાચવા માંડું. તો આપણે નાચવા માંડીએ તે શું કરે, કેટલા બધાએ રાજી થાય. માટે જે કાંઈ તમે કરો છો આ કોઈ મોજ શોખ માટે નથી, જેમ અન્ય લોકો થાય ભેળા એવા જાણશોમાં મેળા, આખા એવા કોઈ મેળાવડા, આ તો ભગવાનને યાદ કરવાનું સંભાળવા માટેનું માધ્યમ છે. ભગવાને બધાને બચાવી લીધા છે. કોરોના જેવો કાળ હોય, હવે દિવાળી ગઈને બે ત્રણ મહિને જ આવ્યો તો હવે તાજે તાજે ઉત્સવ કરીને ગયા હોઈએ અને બની શકે કે પૂરું થવામાં હોય ને પથારીમાં સૂતા હોય ને એ વખતે એમ થાય કે મહારાજ હવે તો મને કાંઈ સારું થાય એવું લાગતું નથી, મારે તો છેલ્લો દિવાળીનો ઉત્સવ થયો. એટલે દિવાળી યાદ આવે, ઉત્સવ યાદ આવે, મંદિર યાદ આવે એટલે તરત ભગવાન યાદ આવે ને ભગવાન યાદ આવતા શરીર છૂટે એટલે ચપટી વગાડતામાં જીવનો કલ્યાણ થાય. અંતે આ મતિ સા ગતિ. તો ખાસ કરીને એના માટે આ ઉત્સવ સમયા છે. હજી આપણે દીપમાળાને એક રાસ બાકી છે. તમને ખ્યાલ જ હશે કે અમારું ઘડિયાળ અડધો કલાક એડવાન્સ ચાલે છે, એટલે ઘડિયાળ સામે કાંઈ જોવું જરૂરી નથી. અને આજનો દિવસ છે, કાલ તો ધૂન જ કરવાની છે. એટલે ખાસ જ્યારે રાસની અંદર જોડાવ ત્યારે મહારાજને યાદ કરજો. વર્ષનો આજે કે કાલે છેલ્લો દિવસ છે તો મહારાજના ચરણારવિંદમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે ગયા વર્ષમાં અમારાથી કાંઈ પણ ભૂલ થઈ હોય, ક્યારે કોઈનો દ્રોહ થયો હોય, કોઈને દુખ્યા હોય, તો હે મહારાજ આજ દિવાળીની દીપમાળામાં અમારું બધું ખાતું ચોખ્ખું કરજો, અમારા તમામ કર્મને બાળી દેજો અને હે પરમેશ્વર અમને એવી તમે સદબુદ્ધિ આપજો કે હવે પછીના દિવસોમાં અમે ક્યારેય કોઈનું બુરું ઈચ્છીએ નહીં, ખોટું કરીએ નહીં, અમારું મન અવળા માર્ગે ક્યારે જાય નહીં. કામ ક્રોધાદિક અંતરશત્રુ થકી અમારી રક્ષા કરજો, કુસંગી થકી ખાસ અમારી રક્ષા કરજો. કારણ કે કુસંગનો પાશ એટલો બધો ભયંકર છે કે ગમે એટલા સારા હોઈએ પણ બે દિવસ હારે રહેવાનું થાય એટલે પાશ લાગ્યા વગર રહે નહીં. ગમે એવો આપણને સત્સંગીનો સાધુનો કોઈ પણનો ગુણ હોય પણ તમે અવગુણી એની સાથે બે ચાર દિવસ રહ્યો એટલે વાન નહીં પણ સાન તો આવે આવે ને આવે. એટલે ભગવાનના ચરણમાં આજ આપણે એવી પ્રાર્થના કરીએ કે અમારી બુદ્ધિ ક્યારેય પણ એવા કુમાર્ગે જાય નહીં અને તમારો એમે છેડો પકડ્યો છે અને ક્યારેક સંજોગો વશાત અમે તો જીવ છીએ અમે એ છેડો મૂકી દઈએ, તો હે પરમેશ્વર તમને બેહાથ જોડીને વિનંતી છે કે અમારાથી છેડો મુકાય તો તમે અમારું કાંડું પકડી લેજો. આજના દીધેલા તમને નોતરા અને જોજો, જીવન જોવી ન પડે વાટ. કારણ કે દેશકાળ બહુ વિષમ છે, મન આપણું બહુ છેતરામણું અને ચિત્ર વિચિત્ર છે. ગમે ત્યાં વેપારીના પલ્લાની જેમ એ
ડોલ્યા કરતું હોય છે તો એ મન હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં સ્થિર થાય, એની અનન્ય નિષ્ઠા, એની અનન્ય ઉપાસના. તમે હરિકૃષ્ણ મહારાજના છો તો તમે ચાહે બોટાદમાં છો, ચાહે ગુજરાતમાં છો, ભારતમાં છો કે વિદેશમાં છો, કાયમને માટે હરિકૃષ્ણ મહારાજના થઈને જ રહ્યો એવી ભગવાનના ચરણારવિંદમાં આજના દીપોત્સવના પવિત્ર દિવસે હું પ્રાર્થના કરું છું. અને આપણા અક્ષર નિવાસી ગુરુઓ જે પૂજ્ય સમરથ ફૈબા, સવિતા ફૈબા, લક્ષ્મી ફૈબા, મધુ ફૈબા વગેરે આપણી જે ગરવી ગુરુ પરંપરા છે એમના સર્વ કોઈના વતી, આપણા મંડળ વતી બધાને અંતરના રૂડા આશીર્વાદ પાઠવું છું કે તમારી બુદ્ધિને ઠાકોરજી પોતાના સ્વરૂપમાં સ્થિર રાખે, આડી અવળી કે જાય નહીં. આ વર્ષમાં જે કાંઈ ભજન ભક્તિ થયું હોય એના કરતાં સવાયું આવતા વર્ષની અંદર થાય, અને વધારે ને વધારે આપણે મહારાજને રાજી કરી શકીએ. હું સમજું છું કે તમે નાના છો, તમને એવું થતું તો હશે, મને યાદ ન આવ્યું કે હજી તો અમારી મોજ શોખની ઉંમર છે, તમને મોજ શોખ કરવાની, હરવા ફરવાની છૂટ છે, પણ ચોવીસે કલાક મોજ શોખને હરવા ફરવાનું ન હોય. દિવસની અંદર ચોવીસ કલાકમાંથી એકાદ બે કલાક એ તો આપણે આપણા આત્મકલ્યાણ માટે કાઢવી જ પડે. તમારા પરિવારમાં એક પુત્ર વધુ તરીકે તમારા ખૂબ વખાણ થાય છે, બધુંય સાચું, પણ મોક્ષીએ નહીં કરી દે, એ તો આપણે આપણી જાતે જ કરવું પડશે. બધાએ સંસાર વ્યવહાર માટે જાત તોડી નાખી છે એટલે ઢીચણ ગયા, કમર ગઈ, બધું ગયું છે. એ કંઈ ભજન કરીને, ધ્યાન કરીને, માળા કરીને ગયું નથી. જે કાંઈ નવું નખાવવું પડશે એ આ બધી સંસારની વેઠ કરીને ગયું છે. તો એમાંથી સમય કાઢી, સુરતની અંદર પણ પાઠશાળાઓ ચાલે છે, ઘણા બધા બહેનો આવે છે, પણ હવે ઓનલાઈનની બહુ આડઅસર થાય. ઓનલાઈન હોય એટલે ઘરે બેઠા બેઠા આરામથી સ્ક્રીનમાં જોયા કરે, પણ ઓનલાઈન ને ઓફલાઈનમાં બહુ ફેર છે. પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ અને ઓનલાઈન એ ઓનલાઈન, એટલે એવી ખોટી આળસ બિલકુલ કરશો નહીં. તમારી પાસે રિક્ષા ભાડું ન હોય તો મહેરબાની કરીને અમને કહેજો, અમે તમને આવવાની વ્યવસ્થા કરી દઈશું. પણ મહેરબાની કરી અને કથા વાર્તાનો યોગ રાખો. આ કળિયુગની અંદર આપણને કુસંગ, પાપ, અંતરશત્રુ એના પાશથી બચાવવા માટેનો મોટામાં મોટો ઉપાય હોય તો કથા વાર્તા. કથા વાર્તા વગર રૂડાગુણ ક્યારેય પણ આવતા નથી. એટલે ખાસ મોબાઈલના માધ્યમ, તમને જેની કથા ગમે એની કોઈ મારો દુરાગ્રહ ક્યારેય નથી કે અમે કરીએ જ કથા સાંભળો. તમને જે સંતો, જે બહેનો, જ્યાં તમારું મન માને ત્યાં, સુરતમાં ઘણા બધા મંદિર છે, તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં જવાની છૂટ, પણ ભગવાનમાં જોડાવ એમમાં જ તમારું રૂડું છે. તો આવી છેલ્લી મારી ખાસ ખાસ ભલામણ સાથે બધાને શુભ દીપાવલી, અને નવા વર્ષે પણ સમૂહમાં કહેવાનો મેળ ન આવે એટલે આવતા નૂતન વર્ષની સર્વ કોઈને શુભકામનાઓ સાથે અંતરના અમારા આખા મંડળ વતી રૂડા આશીર્વાદ પાઠવી અને મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજની જય. આજ મારે પૂજી
રહો મંદિર માં મહારાજ મારે દિવાળી રે રહો ઈ
આજની ઘડી રે
આ
સા